વેલકમ ટુ ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલ. કેમ છો બાળકો? આજે આપણે હિન્દીનો વિષય ભણવાનો છે, ધોરણ 1 માં હિન્દી. ચાલો એમાં આપણે મૂળાક્ષર પ થી મ મૂળાક્ષરો લેવાના છે. એમાં આપણે પ્રશ્ન છે, નીચે આપેલ હિન્દી શબ્દનું ગુજરાતી કરો. અહીં હિન્દી શબ્દ આપ્યા છે, આપણે એનું ગુજરાતી કરવાનું છે. ગુજરાતી શબ્દ તો તમને વાંચતા આવડે છે, આજે આપણે હિન્દી શબ્દ વાંચવાના છે. અહીં છે પતંગ, તો પતંગ ગુજરાતી પતંગ થશે. ત્યાર પછી નીચે છે બસ, બસ, બસ નું હિન્દી પણ થશે બ. આપણે મૂળાક્ષરમાં શું કરવાનું છે, તો તલી પર ઉપર છે બિંદુ, બલી વચ્ચે બિંદુ છે. હિન્દી શબ્દ અને ગુજરાતી શબ્દમાં શું ફરક છે એ આપણે જોવાનું છે. અહીં છે ખ ન, તો ગુજરાતી નો ફ કેવો છે અને હિન્દી નો ફ કેવો છે એ બરાબર જોવાનું છે અને પછી વાંચવાનું છે. ફ લ એનું ગુજરાતી થશે ફ અળ. અહીં લ છે, અહીં અળ છે, ધ્યાનથી જોજો બાળકો. ત્યાર પછી જી વ, આજી અને આજી બંને મૂળાક્ષરો અલગ છે અને ભ ગુજરાતી નો ભ અને હિન્દી નો ભ. હિન્દી નો ભ તમે લોકો એને મ જેવું વાંચો છો પણ એ મ નથી, જી ભ. તો એનું ગુજરાતી શું થશે, જી ભ. ત્યાર પછી નીચે છે મટર, મટર એટલે વટાણા. અહીં તમે મ જુઓ અને ટ જુઓ, મ જેવો જ મ છે પણ ટ છે એની અલગ છે. તો શું વાંચવાનું છે, મટર, મટર એટલે વટાણા. ત્યાર પછી અહીં છે પટાખા, પટાખાનું ગુજરાતી થાય ફટાકડા. ફટાકડા તો તમને બહુ જ ગમે ને, તો એને હિન્દીમાં આપણે શું કહેશું, પટાખા. ત્યાર પછી છે નીચે ભગવાન, ભગવાન એટલે એનું ગુજરાતી જુઓ, ભ કેવો છે આ કેવો છે. આ હિન્દી નો ભ છે, આ ગુજરાતી નો છે, વાંચવાનું છે ભગવાન, ભગવાન. સાથે વાંચીશું ભગવાન, ભગવાન. ત્યાર પછી છે નીચે મછરી, ગુજરાતી માં એને કહેશું માછલી, હિન્દી માં કહેવાય મછલી. ત્યાર પછી આપણે જોશું બાજુનો પ્રશ્ન, એમાં છે ચોરસ માં આપેલા મૂળાક્ષર જેવા મૂળાક્ષર શોધી તેનું ગુજરાતી તેનું ફરતે બોલ કરો. ત્યાર પછી છે અહીંયા બોક્સ ની અંદર ન આપ્યો છે, તો એના જેવો ન અહીં જે મૂળાક્ષરો આપ્યા છે એમાં તમારે શોધવાનું છે. અહીં ન છે, એના જેવો ન અહીં ક્યાં છે, તો આ છે નથી, આ છે નથી, અહીં છે, તેની ફરતે આપણે શું કરીશું ગોળ. ત્યાર પછી છે જ, વળી પાછું શું છે ન, તો શું કરીશું ન. ત્યાર પછી છે ર, ચાલો એવી જ રીતે આપણે નીચે જોઈશું. અહીં છે પતંગ નો પ, એના જેવો અહીં છે બીજા મૂળાક્ષર આપ્યા છે એમાં પ કઈ જગ્યા પર છે તે જોવાનું છે અને તેના પર શું કરવાનું છે ગોળ કરવાનું છે. આના જેવો પ અહીં છે તો શું કરીશું ગોળ કરીશું. ત્યાર પછી છે ક, ઝ, વળી પાછું પ છે તો શું કરીશું ગોળ કરીશું. ત્યાર પછી છે મ અને ર. ત્યાર પછી નીચે જુઓ બ છે, બ ક રી, તો બ છે એના જેવો મૂળાક્ષર બાજુમાં આપેલા મૂળાક્ષર પર જુઓ અને ગોળ કરવાનો છે. અહીં બ છે, અહીં બ છે, તો શું કરીશું ગોળ. ત્યાર પછી પાછું ક છે તો શું કરીશું ગોળ. ત્યાર પછી ટ, ખ અને ડ, તો એ આ પદ બોક્સમાં આપેલા બ જેવો નથી, તો શું કરવાનું છે ત્યાં ગોળ નથી કરવાનું. ત્યાર પછી છે વ, વ છે ભગર, તો ભ એના જેવો મૂળાક્ષર સામે આપેલા મૂળાક્ષરમાં શોધવાનો છે અને શું કરવાનું છે ગોળ કરવાનું છે. અહીં છે ન, અહીં છે ક, ત્યાર પછી છે ભ, તો શું કરીશું ગોળ. ત્યાર પછી છે ટ, ત્યાર પછી છે ગ, શું કરીશું ભ ગોળ.